કે જે તમે ફૂલનો ગરબો જે માનો છો એ ગરબો તમારે આગલા દિવસે એટલે કે શનિવારે રાત્રે તમારે એ યથાશક્તિ પ્રમાણે તમારા ઘરે ઘૂમવાનો છે, અરખભેર ઘૂમી અને રવિવાર સવારે જ્યાં માળીનું સાનિધ્ય હોય ત્યાં તમારે લઈને આવવાનું રહેશે અને માનતા પૂરી કરવાની રહેશે. રામ રામ માળી. તારીખ 1/3/2020 ને વાર રવિવાર મારી માં ઢબડીનો આજનો રવિવારનો મેળો અને દરબારમાં આજે માળીનો અમૂલ્ય અને અનમોલ એવો પ્રસાદ આ માળીના ભાઈ ભક્તો લઈ રહ્યા છે. અમને ખૂબ આનંદ થાય છે રવિવારે આવવાનું અને અમને મેળા જેવું લાગે છે. જય ઢબુડીમાં. Yeah.
તમારા મોમાં ના રહું. તમારી જનિતા ના જાય મારા મોબાઈલ ના રહો. પેઢી નીકળી માતા સુપડતો દિવસ અમારી વસ્તી ની ગાડે પાઈ મોબાઈલ શું દરેક ના ગુણ ના દીવા દરેક નું સારું કરે તમારું બધાનું સારું કરે એમાં મારા આશીર્વાદ છે. ભગવાન મારો ફેરો રે તમારા આવનાર વિશ આવનાર દિવસ આવનાર પેઢી તમારા બાળ બચ્ચાને સુખી રાખે બાબા આશીર્વાદ છે. જેવી તમારી કુળની માતા હોય અને કુળની માતા ની પાસે રહેનારી ક્લાસ ઓરસલાની માતા હોય ગઢિયાર માતા હોય એવી ઢિયાર માતા અને એવી કામ કરવાની માતા દરેકે એવી કોઈની મેરણી હોય કોઈની એવી સગી માતા હોય અને રે હવે એવી ભણતી માતા હોય એવી કદાચ જોગની હોય અને એવી 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 જબરી જબરી માતાઓ ભેટીની માતાઓ હોય ને એવી તમારી ભેટીની માતાઓ માતાઓ કોટી કરી દો. એક વેહડાવાળી માતા એક સુડો ભરવાવાળી માતા એક 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 નખડી વાળી દીકરા હોય અને એવા દેવના દીકરા થઈ એટલે કે લાસ્ટ તમારી માની ભક્તિ કરતા હોય તમારી ભક્તિ ના હાથમાં તમારી ભક્તિ મારી માની ભક્તિ તમારી માની ભક્તિ એવી કરજો એવી કરજો તમારી મા તમારી ઝાજી ભક્તિ કરો કે થોડી કરો પણ આવી આવા નીતિ નિયમો રહી હવે ભાષા બોલો કરી કરજો એવી રસ્તામાં ચડતી હોય એવી રસ્તામાં ફરતી હોય બેઠેલી હોય રોડ વસે બેસેલી હોય વગડે વગડે ભટકતી હોય અને એવી તમારી પેઢીની માતા હોય એવી તમારી પેઢીની જોગણી મારા જોગણી ના રામ મારો રામ હારો નાશ મારા ભગવાન હારો નાશ.
તમારા દુઃખ લેશે તમારો રામ, તમારો રામ, તમારી માતાઓ અને મારા વેળા સાથ, મારા વેળા, મારા વેળા આશીર્વાદ લેશે. મારું કરવાનો મારો રામ, હું તો સાથ આલીશ, સહકાર આલીશ, તમે રસ્તો બતાવીશ, માર્ગ બતાવીશ, માર્ગ બતાવો, મારું કામ રસ્તે હેડવો, તમારું કામ રસ્તે રસ્તે હેડશો ને તો તમારી મંજિલે પહોંચાડો કરું ને એવું જોગ નહીં. દરેક ભાવિક વિશ્વાસ ને શ્રદ્ધા લઈને આવ્યા હોય અને એવા શ્રદ્ધા વાળા હોય, વિશ્વા વાળા હોય ને, તો વિશ્વા કર્યો તો કરી જવાનો. વિશ્વા ના થાય, વિશ્વા ના થાય તો શેડો પકડતા નહીં, વિશ્વા ના થાય તો ટાઈમ બગડતા નહીં, વિશ્વા ના હોય ને તો ટાઈમ બગડતા નહીં. હું કાળો ઠાકડો છોડી દઉં. દરેક ભાવિક મારા મેળવી ના જાડા રામ કળા વિશે ના નહીં. દરેક બેઠી ની એવી એવી તમારા દાડાની, એવી તમારા અડેલી હેવી હેવી ચોરાસી ખાતાની માતા હોય અને એવી ચોરાસી ખાતાની મેળી ને મારા દાદા રામ. સમય ના જોવે, છોકરીએ ના જોવે, અડધી રાત ના જોવે, અડધો દાડો ના જોવે, ખબર ના જોવે, હોલ ના જોવે, હવા ના જોવે, ઉગતો સૂરજ ના જોવે, અંધારી રાત ના જોવે, લાડકવાય હોય તો તમારું મઢ હોય, જાણી શું મંદિર બનાવ્યું હોય અને મો કદાચ દીવો મેળીને પૂછતા હોય તમારી કાળા વિશ્વાની મહેરડી ને, તમારી મહેરડી ને દીવો કરતા હોય અને રીઝવાનો પ્રયત્ન કરો ને, થોડી જણી જાણી સગડી જાણી સગડી જાણી સગડી કાળી સુંદરી. અરે રે કાળી સુંદરી ના મળે તો કાળા બિશડો એ વ્યાત લેજો, હવા વ્યાત લેજો અને મેજો તમારા મંડવો અને કદાચ મેરડી વઢવા ના આવે કદાચ હાકોટો નાખી બોલે. જાણો મઢ હોય તો મોટો મઢ હોય અને એમાં કાળા બિશડાની મેરડી નો મઢ હોય અને એમાં મેરડી કદાચ ઇન્ડોરે ઇરતી હોય અને એમાં તમારા ભાવના હૃદયમાં તમારા હૃદયમાં રહેતી હોય અને બીજો વાસ કર્યો હોય તો જાણો છોડો મંદિરમાં અને એ મંદિર નો કદાચ કાળો ટકડો અને કાળી જણસુગડી કદાચ હારી હોય કે કાળું ટકડો હોય અને એ તમને કદાચ મેળશો ને તો તમારી મા કદાચ ઓઢીને ઓઢીને તમારા કોમ કરવા દે ને ગોડા તમને. દરેક મારા ઢાપડી વાળી મહેરડી ના રામ માં ને રાજી કરવા માટે, તમારા દેવને રાજી કરવા માટે કેટલાય પ્રયત્નો જેટલા કરશો એટલા ઓછા પડશે. તમારી માને રાજી કરવા માટે જેટલું આવશે એટલું ઓછું પડશે. તમારી માને જેટલું આવશે ઓછું પડશે. તમારી માને મોટું મંદિર માનશો તો નેનું પડશે પણ કદાચ થોડું ઘણું તમારા હૃદયમાં જેનું મંદિર બની જાય ને તો મોટા મોટું મંદિર ગણી લેશે તમારી માતા. માને જોઈએ, માને ના રહેવા જોઈએ ઘર, ના રહેવા જોઈએ મંદિર, ના ઓઠવા જોઈએ, ના પહેરવા જોઈએ, ના પલંગ જોઈએ, ના ખાટલા જોઈએ, તમારા ખાલી હૃદય જોઈએ, તમારા પ્રેમ જોઈએ તમારી માતાઓને. આખું શરીર નાલ તો કોઈ નહીં, તને નાલ તો કોઈ નહીં, મને નાખી દેજો, મને નાખી દેજો એના શરણમાં, મને મને નાખી દો, ભાવના આવી જાય એના શરણમાં. કદાચ ગુટકો મારી મહેરડી ફોર્મ ના કરે જગતની માતા પાછી મળે બતાવી મહેરડી આવું બધું. હા
કલબેશ્વરીના ખાતાની કલબેશ ઉસાણીના ખાતાની એક મહિન બાપની ઉસાણીના ખાતાની કલબેશ્વરી તમારા દુઃખ તમારા દુઃખ શું મળશે, શું કરીશ તો મળશે, શું ઉપાય કરશો તો મળશે. હેવા દુઃખની દવા, હેવા દેવ દુઃખની દવા જરૂર લાવીશ. ઘરની માતા હશે તો એને સાકારો દેવાશે નહીં, ઘરની માતા હશે તો સાકારો દેવાશે નહીં, અને ઘરની માતા હશે તો એને પડતી મેળાશે નહીં. વડીલી માતા હોય અને દાદા વડીલી માતા હોય, ચોરસી ખાતાની માતા હોય, કે ગમે તે ગણેશ સ્કૂતર માતા હોય, બાર સ્કૂતર માતા હોય, તમારી સરકારી અધિકાર મને અને ગીતાભાઈ મારા તરફ હશે નહીં. તમારા પિતૃ ગોધ હશે ને તો એને ધિકાર ગાય છે નહીં. તમારા પિતૃ હશે ગોધ હશે તો કોઈ સ્કૂતર માતા હશે એની કદાચ ખાઈ નાખી દીશે, ગાળા નીકાળી દીશે ને, તો પાછા લાવવાનો પ્રયત્ન કરી હું આવી 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 હે રામ 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 અને પહેલા તમારા ખાતામાં હું ફરી પૂછું છું, એ બીજું ખબર પડે પિસ્ટોલ ના જોઈએ વિશેષ રહેતા હોય, ધંધો થતો ના હોય, મન લાગતા ના હોય, નોકરી મન લાગતા ના હોય, ધંધો મન લાગતા ના હોય, એવા સલમ રાખજો. જાગૃત શરૂ થઈશ તો ધોડી લેજો, જેને ધોડવું તો ધોડી લેજો. હે વાઘ 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 મહારાજ,
હુકમ. મારા દીકરાના વસંત. હા મારા દીકરાના વસંત. હા વા મહેમાની વસરાવીશ મારી દીકરાની બક્કી દી વસરાવીશ. તોડી નાખીશ. હે બાપ ભાગી દે પાસે બેઠા હોય મારા ડબડી ના રામ પાસે બેઠા હોય બાર બેઠા હોય આસ પાસ બેઠા હોય તે મનુષ્ય કરાવી હો ને તો હું તો અમારો કામ પૂરી આવી તમારો નંબર આવે ના તમારો નંબર આવે ના તો તમે સપના આવી ખરે સપનામાં આવી કહે ને તો સપના સપના તો
છોકરા માટે દોડી જાય, માતા માટે પોજી ના જાય. છોકરાની શું ગેરંટી? મોટો થઈને વહુ આવે, વહુ લાવે, વહુ લઈને જુદો થઈ જાય, તમને રોટલો ના હાલે. અને માં તો ગમે તે મોટા પેટ વાળી, ગમે તારે મારે તમને ખાવા હાલે, સારી જિંદગી ચલાવે. ગઢપણમાં કદાચ દીકરા ના કોમ આવે ને તો કડિયુગમાં માં કોમ આવે, દેવ કોમ આવે. આજના કડિયુગના દીકરા કોમ માં આવે, આજના કડિયુગના દીકરા બહુ ને જુદા થઈ જાય, ઓળખે નહીં. જેની ભક્તિ કરો ભગવાનની માતાની, તમારી કૃતિ માતાની, એની ભક્તિ કર્યા રાખજો અને મોહ થોડા દૂર રાખજો. અને એ મોહ તમે જેના માટે મોહ કરતા હોય ને, અને તમે જેની ભક્તિ કરતા હોય ને, એ દેવ અથવા એ ભગવાન અથવા એ ગુરુ એ તમને એવા આશીર્વાદ આપશે કે તમારે તમે જેના માટે મોહ કરતા હોય ને એ તમારી વસ્તીને સુખી રાખશે. દેવને રાજી રાખજો, તમારી વસ્તીને એ રાજી રાખશે. તમારી વસ્તી રાજી તો તમે રાજી, પણ તમે રાજી ક્યારે થો? તમારી વસ્તી રાજી હોય ત્યારે. તમારી વસ્તી આજની કર્યું ના સમજે, ભક્તિ ના કરે તો તમે એના માટે ભક્તિ કરજો અને એનું પણ તમારી વસ્તી મળશે. ભક્તિ એની કરજો કે અડધી રાતે ટવકો કરો ને ફોર્મે છે સગાડી જાય, એનું નામ ભક્તિ. બાળ સુકુત્ર માતા મારા બાળ સુકુત ના હજાર રામ છે. તમને ખબર ના હોય પણ બાળ સુકુત્ર માતા ના નામથી એક મુઠી ચોખા ખાલી મેળશો ને, એક મુઠી ચોખા મેળશો ને બાળ સુકુત્ર માતા કઈક ને કઈક રીતે તમને રસ્તો ટાળશે. તમને ખબર પડશે કે બાળ સુકુત્ર માતા નું પ્રમાણ, પણ પ્રમાણ ક્યારે મળશે? ધ્યાન રાખતા રહીજો. મુઠી મેળવી તરત નહીં આલે, આજે આલે કે કાલે આલે,
અઠવાડિયામાં તમને સાબિત થાય કે હું બાર શુકતર માતા ઘરની આવી સાબિત થાય. દીકરા એક મારું બોલેલું કદાચ મારું બોલેલું લોકો કીધું મીઠા થયેલું નથી, મારું બોલેલું મીઠા થયેલું નથી. કદી ખાલી મારા જેડી આ સુધી જે કંઈ બોલેલું બધા અપનાય આવશે ને, એને મારું બોલેલું છે ને કદાચ અમારે કર્યા છે ને અમને કલ્યાણ કર્યા છે ને અપનાય આવશે ને એનો બેડો પાર થયો છે. હું સાણી એક વાર આવા તમારા દેવને ચાહતા હોય અને તમારા દેવની પડી હોય, તમારી કુળની માતાની પડી હોય અને તમારી કુળની માતાને બોલતી કરી તું કુળની માતાને પ્રશ્ન પડવા દેવી ના હોય અને કુળની માતાને ચોકસી કરી હોય તો આવા નુકસાન આપણે બનાવશું. પણ ધ્યાન રાખજો, પુરાવા મળે સાબિત થઈ જાય ને તો રીઢ મેળતા નહીં હો, એને તરત ઉપાય કરશું. આનો ઉપાય કરશું, ઘરની સાબિત થાય કે બહારની સાબિત થાય. બાર શુકતર માતા એક ચોખા અગરબત્તી, બે અગરબત્તી એક ચોખા એક મુઠ્ઠી. ઘરની બહાર બાર શુકતર માતા કે અમારી ઘરની હોય કે બહારની હોય કે તળિયાની લગતી હોય એવી કદાચ કોઈ બાર શુકતર માતા હોય ને અમને લાગતી હોય ને અમને ખબર નથી, અમને લાગતી હોય ખાલી એક મુઠ્ઠી. પણ ચાર પાંચ જગ્યાએ ભુવાઈ દીધું હોય કે તમને બાર શુકતર માતા નડે એવા ના મેલતા હોય, શબ્દ તો સાબિત થઈ ગયું છે. એના માટે કામ નહીં કરે, જાણતા હોય મેલતા નહીં, પણ નથી જાણતા એ મેળજો. આ તો ના જાણતા હોય એના માટે છો, જાણતા હોય એના માટે નહીં. હો આજનો મને સ્વાર્થી લાય એક મોટી ચોખા મેળવી અને ચોખા મેળવી મારું કામ કરાવું, તું ફરાણી સાબિત થા મારું કામ કરીને એવા મળશો નહીં લાગે. હો આવું ધ્યાન રાખજો દીકરા. પણ જે નથી જાણતા ને અને દેવના સમાધાન કરવા પોતાના કુળના દીવાને રાજી કરવા અને કુળના દીવાને કદાચ આવી માતા નડતી હોય ને અને એ સાબિત થાય ને અને એ જાહેર થઈને સાબિત થાય કે એનું નિરાકરણ થાય અને નિરાકરણ થાય તમારી માતા ચોખ્ખી થાય કુળની માતા. એના માટે ઉપાય લાગે હો, ખાલી સ્વાર્થ માટે નહીં કામ માટે નહીં. હો આ તો દેવના ચાહવાવાળે તમારી માતાને ચાહવાવાળે એને હિસ્સો લાગે, બધાને ના લાગે દીકરા. હો ભલે દરેક મારા. Yeah.